મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઈબ બટન દેખાશે ત્યાં ક્લિક કરશો બાજુમાં બે લાઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે નમસ્કાર મિત્રો લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું હોમ લર્નિંગ જે એકમ કસોટી આપણે લઈએ છીએ એની આ વખતે ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશો શરૂઆત કરીએ મિત્રો સરળ ડેટા નામની જે એપ્લિકેશન છે એના થ્રુ આપણે કરવાની છે તો સૌ પ્રથમ મિત્રો કોઈ પણ વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થીનો જે યુનિક આઈડી છે એ યુનિક આઈડી આપણે આ રીતે હોય છે આ જેટલા આંકડા છે મિત્રો એમાંથી છેલ્લા સાત આંકડા જે છે એ આપણે લેવાના છે અને આ સાત આંકડા જે છે એ આપણે યુનિક આઈડી તરીકે ત્યાં લખવાનો છે હવે આપણે એ પેજ જોઈએ જેમ કે કોઈ બાળકનો યુનિક આઈડી છે અને એના છેલ્લા સાત આંકડા આપણે આ રીતે લીધા આ બાળક માટે આપણે અહીંયા શીટ ભરીએ છે જેમ કે આ આપણી પાસે શીટ છે હવે વિદ્યાર્થીઓને યુનિક આઈડી જે તમને લખવાનું કીધો છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સાત ખાના છે આ જે છે પાછલા જે આંકડા છે એ તમારે અહીંયા આ સાત ખાનામાં ભરી દેવાના છે બરાબર છે તો આ આપણે સાત ખાનામાં અહીંયા ભરી દીધા આ થયો વિદ્યાર્થીનો યુનિક આઈડી ત્યારબાદ મિત્રો છે અહીંયા પ્રશ્ન ક્રમ છે પાંચ પ્રશ્નો છે અને અહીંયા ગુણ આપેલા છે ગુણમાં પણ તમે જુઓ અહીંયા છ ખાના આપ્યા છે એ ખાના આપણે જીરોથી પાંચ ગુણ માટે છે અહીંયા શૂન્ય ગુણ માટે છે આ એક આ બે ત્રણ ચાર અને પાંચ તો આ રીતે જેટલા જેટલા આ બાળકે ગુણ મેળવેલા છે એ તમારે અહીંયા તમારે પેનથી અથવા તો બ્લેક પેન્સિલથી અથવા તો ઘાટી પેનથી તમારે અહીંયા રાઉન્ડ કરવાના છે જેમ કે હું અહીંયા પ્રથમ જે પહેલો પ્રશ્ન છે એમાં એક માર્ક છે બીજા પ્રશ્નમાં એને બે માર્ક છે ત્રીજા પ્રશ્નમાં ત્રણ માર્ક છે ચોથામાં ચાર માર્ક છે અને પાંચમા પ્રશ્નમાં પણ ચાર માર્ક છે તો આ રીતે તમારે અહીંયા સીટ આપણે પૂરવાની છે આ સીટ આપણે પૂરી દીધા પછી નીચે તમે જોઈ શકો છો કે કુલ ગુણ પચીસ થશે પચીસમાંથી મેળવેલ ગુણ કેટલા તો અહીંયા તમે આનો ગુણનો સરવાળો કરો એટલે કુલ ગુણ ઓગણીસ તો આ રીતે મિત્રો આ સીટ અહીંયા ફિલઅપ કરવાની છે આટલું થયા પછી મિત્રો આ જે સીટ છે એને આપણે સ્કેન કરીશું અને એના માટે આપણે મોબાઈલ સ્ક્રીન ઉપર જઈશું એમાં ગૂગલ જે પ્લે સ્ટોર છે પ્લે સ્ટોર ઉપર જઈને આપણે અહીંયા જે એપ્લિકેશન બતાવવામાં આવી રહી છે સરળ ડેટા આ એનો આઇકોન છે તો આ આપણે ઇન્સ્ટોલ કરવાની છે આ ઇન્સ્ટોલ કર્યા બાદ મિત્રો તમે જોઈ શકશો અહીંયા ઓપન નામનું બટન આવશે અહીંયા આપણે ઓપન કરવાની છે તો આ આપણે ઓપન કરશું ત્યારે મિત્રો જે હોમપેજ છે આ રીતે આવશે વેલકમ ટુ સરળ ડેટા અને પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરવાની છે અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તરત જ મિત્રો તમારે યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનું કહેશે તો અહીંયા મિત્રો જે આપણે એક્ઝામ ઓનલાઈન એન્ટ્રી એની જે કરીએ છીએ અને એના માટે જે યુઝરનેમને પાસવર્ડ આપણે શાળાનો વાપરીએ છીએ એ જ આપણે અહીંયા યુઝરનેમ અને પાસવર્ડ નાખવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા લોગિન ઉપર ક્લિક કરશો એટલે તરત જ આગળની સ્ક્રીન આવશે અહીંયા જે સ્ક્રીન આવે છે મિત્રો એ તમે જોઈ શકો છો અહીંયા સ્કૂલમાં આપણે લોગિન થઈ ગયા છે ડાયશકોડ છે શાળાનો અત્યારે નો સ્કેન ડેટા અવેલેબલ શરૂઆતમાં આ રીતે આવશે અહીંયા લોગઆઉટનો ઓપ્શન છે પણ જ્યારે આપણે સ્કેન કરવાનું છે ત્યારે શરૂઆત કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ નામનું બટન છે તો અહીંયા આપણે ક્લિક કરીશું જેવું ક્લિક કરશો મિત્રો અહીંયા આગળ તમે જશો ત્યાં તમારે ક્લાસ સિલેક્ટ કરવાનો છે જેવો હું ક્લાસ સિલેક્ટ કરું અને નેક્સ્ટ કરીશ જેમ કે આપણે પાંચમું ધોરણ સિલેક્ટ કર્યું અને નેક્સ્ટ કર્યું એટલે સેક્શન આવશે બધી સેક્શન અહીંયા રાખવાની જ છે ત્યારબાદ આપણે ટેસ્ટ સિલેક્ટ કરવાનો છે ટેસ્ટની ડેટ અહીંયા આવશે જેમ કે આપણે ઓગણત્રીસ સાત અને ત્રીસ સાથે એક્ઝામ હતી તો એ બેમાંથી કોઈ પણ એક તારીખ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો જેની આપણે એન્ટ્રી કરવાની છે એટલું સિલેક્ટ કર્યા પછી મિત્રો નીચે ટેસ્ટ આઈડી એની મેતે આવી જશે બરાબર આ ટેસ્ટ આઈડી આવી ગયા પછી અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે અહીંયા આવશે આ તમે જોઈ શકો છો અહીંયા જે છે યલો કલર છે એનો મતલબ કે સ્કેનિંગ ચાલુ છે સ્કેનિંગ ચાલુ સેના માટે છે ધોરણ પાંચ માટે બધી સેક્શન માટે ટેસ્ટ આઈડી તમને આપેલો છે ઓગણત્રીસ સાથે એક્ઝામ લીધેલી છે સ્કેન સ્ટેટસ તમે જોઈ શકો છો અઢાર સ્ટુડન્ટની માહિતી છે એમાંથી કોઈ પણ સ્કેન કરેલું નથી અને અહીંયા સેવ છે સેવ સ્ટેટસ એ છેલ્લે વાત કરીએ છે આપણે પણ અહીંયા અઢાર સ્ટુડન્ટ છે જેમાંથી આપણે કોઈનું પણ સ્કેનિંગ કર્યું નથી તમે જોઈ શકો છો સ્કેન કરવા માટે શરૂઆતમાં અહીંયા નીચે જે બટન છે ગ્રીન સ્કેન ધ માર્કશીટ એની ઉપર આપણે ક્લિક કરશું તો ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતના એક મેસેજ આવશે તો એને એક્સેસ આપણે આપવાનું છે એલાવ કરીશું ત્યારબાદ ફરીવાર એક મેસેજ આવશે એને પણ એલાવ કરીશું અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વ્રાઇટ સિસ્ટમ સ્ટેટિંગ અહીંયા તમારે ઓન કરી દેવાનું છે પરમિશન આપ્યા પછી મિત્રો તમારી જે બાળકની શીટ છે કે જેમાં તમે ગુણ ભરેલા છે એ ગુણ ભરેલા છે એને તમારે મોબાઈલમાં આ રીતે સ્કેનિંગની સ્ક્રીન આવી જશે હવે તમે જોઈ શકો છો અહીંયા જે સીટ ઉપર જે ચાર બ્લેક રાઉન્ડ છે એ ચાર બ્લેક રાઉન્ડ તમારે અહીંયા ગ્રીન આ રીતે પટ્ટો આવી જશે ગ્રીન બોક્સ આવવાથી મિત્રો અહીંયા કમ્પ્લીટ થઈ જશે અને તમારે સ્કેનિંગ કરી લેવાનું છે આ સ્કેન કરશો એટલે મિત્રો તરત જ તમે જોઈ શકશો આ રીતે અહીંયા સ્ક્રીન આવશે તો અહીંયા તમારે વેરીફાઈ કરવાનું છે સ્કેન ડેટા વેરીફાઈ એટલા માટે કે મિત્રો તમારે સ્ટુડન્ટ આઈડી ખાસ કરીને જોઈ લેવાનો છે અહીંયા બે સ્ટેપ છે સમજી લેજો વેરીફાઈ સબ્જેક્ટ ડિટેલ્સ અને વેરીફાય માર્ક્સ એન્ડ સબ્જેક્ટ બરાબર તો પહેલું જે છે એ સબ્જેક્ટ ડિટેલ્સ છે કે તમે જે બાળકનો આઈડી છે એ બાળકનો આઈડી અહીંયા આવી ગયો છે ટેસ્ટ આઈડી અને તમારો ટેસ્ટની તારીખ આટલું ઓકે હોય તો આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે આપણે તમે જોઈ શકો છો મલ્ટિપલ સ્ટુડન્ટ ફાઉન્ડ ફોર ગીવન સ્ટુડન્ટ આઈડી મિત્રો એવું બની શકે કે છેલ્લા જે સાત આંકડા છે એ સાત આંકડામાં એકથી વધુ બાળકો હોઈ શકે બરાબર કેમ કે આગળનો આઈડી અલગ હોય આગળની શાળા અલગ હોય પણ પાછળના જે સાત આંકડા છે એ સેમ હોઈ શકે છે તો અહીંયા તમારે જોવાનું છે કે જો એ પાછળના સાત આંકડા સેમ હોય તો આમાંથી કયો આઈડી એ બાળકનો સાચો છે તો એકથી વધુ જ્યારે સાત આંકડા સેમ આવશે તો અહીંયા મિત્રો તમને એ આઈડી પણ બતાવવામાં આવશે કે કયા બાળક માટે તમે અહીંયા કરવા જાઓ છો તો તમારે એ જે બાળકનો સાચો આઈડી છે અહીંથી સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ આપણે આગળ જઈશું તો અહીંયા તમે જોઈ શકો છો પહેલું જે છે સ્ટેપ તમારું પૂરું થયું બીજા સ્ટેપમાં આપણે વેરીફાઈ માર્ક્સ એન્ડ સબ્જેક્ટમાં આવ્યા આ બાળક છે બાળકનું નામ છે સ્ટુડન્ટ આઈડી છેલ્લા સાત આંકડા અને ટેસ્ટનો આઈડી ત્યારબાદ મિત્રો અહીંયા જે છે અધ્યયન નિષ્પત્તિ પણ આપી દીધી છે અને પ્રશ્ન પ્રમાણે કુલ ગુણ પણ છે અને એમાંથી મેળવેલ ગુણ પણ છે આ રીતે મિત્રો વેરીફાઈ માર્ક્સ અહીંયા આપણે આ પેજ ઉપર આપણે વેરીફાઈ માર્ક્સ કરવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો એના પાંચે પાંચ પ્રશ્નોના પાંચે પાંચ જે ગુણ છે એ અહીંયા પાંચે પાંચ પ્રશ્નોના આવી ગયા છે બધું કમ્પ્લીટ છે આપણે જે ગુણ મૂકેલા છે અને આ જે સ્કેન થયા એ ગુણ સાચા છે તો અહીંયા તમારે સીધું જવાનું છે સમરીમાં બરાબર સમરીમાં જશો એટલે મિત્રો આ રીતે તમે જોઈ શકશો કે ટોટલ માર્ક્સ આ બાળકે પચીસ માર્ક્સની ટેસ્ટ આપી જેમાંથી એને આઠ માર્ક આવ્યા ઓકે તો જો સમરી સાચી છે તો મિત્રો તમારે સબમિટ કરીને આગળ વધવાનું છે જો આમાં તમને લાગે કે ભાઈ કંઈ ભૂલ છે તો તમે ફરીવાર એડિટ કરીને ફરીથી સ્કેનિંગ કરી શકો છો અહીંયા આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ છીએ તરત જ મિત્રો તમે જોઈ શકો છો કે કુલ જે અહીંયા બાળકો હતા એમાંથી એક બાળકનું સ્કેન થઈ ગયું છે બરાબર તો સ્કેન સ્ટેટસ જે છે અહીંયા તમે જોઈ શકશો જેટલા બાળકો જે છે એની કુલ સંખ્યા પ્રમાણે અહીંયા તમારે સ્કેનિંગ કરવાનું છે હવે ફરીવાર બીજા બાળકનું સ્કેન કરવા માટે ફરીવાર આપણે અહીંયા ક્લિક કરશું અને ફરીવાર એ બાળક માટે જશું તમે જોઈ શકો છો અહીંયા કરંટ સ્કેન બતાવવામાં આવેલું છે એટલે કે અત્યારે આ ક્લાસ માટે સ્કેનિંગ ચાલુ છે અહીંયા આપણે સ્કેન સ્ટેટસ જોયું હવે આગળ વધીએ તો તમે જોઈ શકો છો અહીંયા આપણે સ્કેનિંગ પતી ગયું છે પંદરમાંથી એક બાળકનું આપણે સ્કેન કરી દીધું અને જો તમારે કન્ટિન્યુ સ્કેનિંગ કરવું હોય તો અહીંયા તમે ક્લિક કરશો નવું સ્કેનિંગ કરવું હોય તો અહીંયા ક્લિક કરશો અને આ સ્કેનિંગ ધારો કે પતી ગયું છે પંદરે પંદર બાળકનું સ્કેન પતી જાય છે તો તમારે કરવાનું છે સેવ સ્કેન આની ઉપર હું ક્લિક કરું એટલે મિત્રો એક આવશે આગળનો મેસેજ આર યુ વોન્ટ ટુ સેવ ડેટા યસ આપણે ઓકે ઉપર ક્લિક કરશું એટલે મેસેજ સક્સેસફુલી અને ઓકે તો તમે જોઈ શકો છો અહીંયા આ બંને મેં તમને બતાવ્યું છે અહીંયા જે છે કમ્પ્લેટ સ્કેન અને અહીંયા છે ઓન ગોઈંગ સ્કેન તો અહીંયા બંને કલરમાં તમે જોઈ શકશો કે આ જે છે એ ક્લાસનો ડેટા કમ્પ્લીટેડ છે સ્કેન સ્ટેટસ જે છે કમ્પ્લીટેડ છે ઓગણચાલીસમાંથી અત્યારે હાલ એકમાં આપણે સ્કેન સેવ કરી દીધું છે પણ અહીંયા ઓગણચાલીસે ઓગણચાલીસ બાળકનો જ્યારે ડેટા કમ્પ્લીટ થઈ જાય સ્કેન થઈ જાય ત્યાર પછી મિત્રો આ રીતે અહીંયા ગ્રીન થઈ જશે તો અહીંયા બતાવશે કમ્પ્લીટેડ સ્કેન કેમકે તમામ બાળકનો ડેટા તમે સેવ કરી દીધો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ઓન ગોઈંગ અત્યારે બાવીસમાંથી આપણે એક બાળકનું સ્કેન કર્યું અને બાકીનું સ્કેન હજી બાકી છે તો તમામ બાળકોનો ડેટા કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે અહીંયા સેફ સ્કેનમાં જવાનું છે જેથી આપણે કમ્પ્લીટેડ સ્કેન અહીંયા આવશે અને ત્યારબાદ અંતે તમારે લોગઆઉટ થવાનું છે તો આ હતી મિત્રો આખી પ્રોસેસ મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આગલા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું ત્યાં સુધી મને રજા આપશો અસ્તુ